नमस्ते फ्रेंड्स, आपणे वात करी रह्या छीए कंपनीना फरचानी जुदी जुदी रीतो पद्धतिओ अथवा प्रकारो। एमां आपणे मुख्य चार रीते याद राखवानुं छे, चार पद्धतिओ छे, चार प्रकारो छे, जेमां आपणे पहेला वात करी अदालत मार्फते लावामां आवतो फरजियात फरचो। पछी आपणे वात करी स्वैच्छिक फरचो, जेमां बे पेटा प्रकार, सभ्यो द्वारा अने लेनदार द्वारा। હવે છેલ્લું જે છે એ લઈએ આપણે, એ છે અદાલતની દેખરેખ હેઠળનો ફરચો, બરાબર છે। હવે આપણે અગાઉ વાત કરી કે ભાઈ સ્વૈચ્છિક ફરચામાં કંપની આવે, બરાબર છે, પણ એના ઉપર જો અદાલતની દેખરેખ હોય તો એ આ પ્રકાર ગણાશે, બરાબર। સભ્યો દ્વારા ફરચામાં આવી હોય કંપની, કે પછી લેણદાર દ્વારા ફરચામાં આવી હોય, ટૂંકમાં સ્વૈચ્છિક રીતે ફરચામાં કંપની આવી હોય અને એના ઉપર જ્યારે અદાલત દેખરેખ રાખે અથવા અદાલત છે એ સુપરવિઝન કરે, ત્યારે એને કહેવામાં આવે છે અદાલતની દેખરેખ હેઠળનો ફરચો। તો અહીંયા એના છ મુદ્દાઓ જે છે યાદ રાખવાના છે, બરાબર। પહેલું કે જ્યારે કંપની, હમણાં વાત કરી પ્રમાણે, કે સ્વૈચ્છિક રીતે ફરચામાં આવે, સભ્યો દ્વારા આવે, આર્થિક પરિસ્થિતિ સારી છે અને સભ્યો ઈચ્છે છે કે ભાઈ કંપની બંધ કરવી છે, તો સભ્યો દ્વારા લેણદારોને જાણ કર્યા વિના ફરચામાં કંપની આવે, અથવા કંપનીની પરિસ્થિતિ સારી નથી, કંપનીની પરિસ્થિતિ નાદાર છે અને લેણદારો છે એ કંપનીને ફરચામાં લઈ જવા માગે છે અને લેણદારો દ્વારા કંપનીને ફરચામાં લઈ જવાની નો ઠરાવ થયો છે, ટૂંકમાં સ્વૈચ્છિક રીતે ફરચામાં કંપની આવી હોય, બરાબર, અને એ ઠરાવ થયા પછી અદાલત છે એ એવો હુકમ કરી શકે કે ભાઈ સંપૂર્ણ કાર્યવાહી ફરચાની એ અદાલતની દેખરેખ નીચે થશે, ત્યારે એને આ પ્રકાર ગણવામાં આવે છે, બરાબર છે। અહીંયા જે લિક્વિડેટર છે એની નિમણૂક કોણ કરે છે, તો કે અહીંયા લિક્વિડેટરની નિમણૂક છે એ અદાલત પોતે કરે છે, એનું મેનતાણું પણ અદાલત નક્કી કરે છે, બરાબર છે। અને જ્યારે અદાલતની દેખરેખ હેઠળનો ફરચો હોય ત્યારે એ વાસ્તવમાં અદાલત દ્વારા જ લાવવામાં આવેલો ફરચો ગણવામાં આવે છે, બરાબર। ભલે આ સ્વૈચ્છિક ફરચો હોય છે અને એના ઉપર અદાલતનું સુપરવિઝન કે દેખરેખ હોય છે, પણ વાસ્તવમાં એ અદાલત દ્વારા જ ફરચામાં કંપની આવી છે એવું ગણાય છે, બરાબર છે। અને જ્યારે આ પદ્ધતિ પ્રમાણે કંપની ફરચામાં આવી હોય ત્યારે કંપની સામેની જે કાંઈ કાનૂની પ્રક્રિયાઓ છે, બરાબર, એ મોકૂફ રહે છે અથવા જેને આપણે સ્ટે કહીએ છીએ, સ્ટે આવી જાય છે, એના અમે કોઈ પછી પ્રક્રિયા કાનૂની કરી શકાતી નથી, કારણ કે હવે જે સંપૂર્ણ જે કાંઈ હવાલો છે એ હવાલો હવે કોની પાસે છે, તો કે સંપૂર્ણ હવાલો હવે અદાલત પાસે છે, એટલે જે કાંઈ કંપની સામે કાનૂની પ્રક્રિયાઓ છે બધી મોકૂફ થઈ જાય છે, બરાબર છે। અને જે કાંઈ પ્રક્રિયા કરવી હોય કંપની સામે અથવા કંપનીનું કોઈ પણ કામકાજ ચલાવવું હોય તો એમાં અદાલતની પરવાનગી લેવી પડે છે, અદાલતની પરવાનગી વિના કોઈ પણ પ્રક્રિયા કે કોઈ પણ કામ આગળ ચલાવી શકાતું નથી। અને છેલ્લું કે જ્યારે અદાલતની દેખરેખ હેઠળનો ફરચો હોય, બરાબર, અદાલતની દેખરેખ હેઠળનો ફરચો હોય ત્યારે વધારાના લિક્વિડેટરની નિમણૂક પણ કરી શકાય છે। તો આ રીતે છ તબક્કા છે અને એ છ તબક્કા દ્વારા કંપની ફરચામાં આવે છે। આ પ્રકારને કહેવામાં આવે છે અદાલતની દેખરેખ હેઠળનો ફરચો, બરાબર છે। તો સ્વૈચ્છિક ફરચા બાદ, પછી એ સભ્યો દ્વારા હોય કે લેણદાર દ્વારા હોય, પણ સ્વૈચ્છિક ફરચા બાદ અદાલતને એમ લાગે તો અદાલત છે એ પોતાની દેખરેખ નીચે કાર્યવાહી કરવાનો હુકમ કરી શકે છે, બરાબર છે। અને અદાલત દ્વારા લિક્વિડેટર અહીંયા નિમાય છે, બરાબર। આ પ્રકાર ભલે અલગ હોય પણ વાસ્તવમાં, એટલે કે આ ભલે આમ તો સ્વૈચ્છિક ફરચો જ હોય છે, પણ અહીંયા અદાલતની દેખરેખ છે માટે આ ફરચો અદાલત દ્વારા અથવા અદાલત મારફતે લાવવામાં આવેલો ફરચો ગણવામાં આવે છે અહીંયા, બરાબર। એટલે કે આવા સંજોગોમાં અદાલતની પરવાનગી વિના કોઈ કામ થતું નથી, અદાલતની પરવાનગી વિના કંપની સામે કોઈ કામ ચલાવી શકાતું નથી અને કંપની સામેની તમામ જે કાંઈ કાનૂની પ્રક્રિયાઓ છે એ મોકૂફ રહે છે અને અહીંયા વધારાના લિક્વિડેટરની નિમણૂક છે એ કરી શકાય છે। તો આ જે છે એ એક ફરચાનો પ્રકાર છે, બરાબર। તો આ રીતે આપણે મુખ્ય ચાર પ્રકારો જે પરીક્ષામાં પૂછાય છે એ જોયા, બરાબર। ચારમાંથી ગમે તે પૂછી શકે, ચારે ચાર પણ પૂછી શકે, આપણો જે પહેલા ચાર્ટ મેં આપેલો હતો એ ચાર્ટ ફોલો કરજો, એ ચાર્ટ પ્રમાણે જ આપણા બધી ચર્ચાઓ કરેલી છે, એ ચાર્ટને પહેલાં યાદ રાખવાનો અને પછી એને આપણે બાકીના જે વિડીયોઝ છે એ બી સી ડી, બરાબર, મેં અહીંયા 8A, 8B, 8C અને 8D એમ વિડીયોના પ્રકારો પાડેલા છે, તો એ તમે પછી જોઈ શકો। પહેલાં ચાર્ટનો ખાસ સ્ટડી કરી લેવાનો, યાદ રાખી લેવાનો અને પછી આ બધા પ્રકારો એના ઉપરથી યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો, બરાબર છે। તો આ છે અદાલત ફરચાના પ્રકારો।
હવે એક પ્રશ્ન પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે, જેને આપણે જોઈ લઈએ. બરોબર, નોંધ લખો અથવા તફાવત સ્પષ્ટ કરો. ઓફિશિયલ લિક્વિડેટર અને ખાલી લિક્વિડેટર. બરોબર, જો લિક્વિડેટર છે એ ત્રિકોણ છે, યાદ રાખશો અથવા રાખી શકો. તો ફરી એકવાર, લિક્વિડેટર એ ફળચાની કામગીરી કરવા માટે નિમાયેલો વ્યક્તિ અધિકારી છે. બરોબર, એની નિમણૂક કાં સભ્યોએ કરી હોય, કાં પછી અદાલતે કરી હોય, કાં લેણદારોએ કરેલી હોય, પણ ઇન શોર્ટ આ એવો વ્યક્તિ છે કે જે ફળચાની કામગીરી કરે છે. એ સંચાલક મંડળ પાસેથી સંપૂર્ણ વહીવટ પોતાની પાસે લઈ લે, બધી મિલકતો છે એ પોતાના હસ્તગત કરી લે, જે કાંઈ કંપની જેની પાસેથી પૈસા લેવાના છે, બરાબર છે, એ પૈસા છે એ પોતે પોતાની પાસે લઈ લે અથવા એ પૈસા ઉઘરાવી લે, અને મિલકતો બધી વેચવા મળે, મિલકતો વેચીને ફંડ ઊભું કરે, જેની પાસેથી પૈસા લેવાના છે કંપનીએ એની પાસેથી કંપની દ્વારા કંપની વતી પૈસા વસૂલે, અને આ જે ફંડ આવે એમાંથી કંપનીના જે લેણદારો છે એને એના અગ્રતાક્રમ પ્રમાણે પૈસા ચૂકવે, અને જો સરપ્લસ એટલે કે વધારાની રકમ વધે તો પછી સભ્યો વચ્ચે એના હકના પ્રમાણમાં વેચી દે. તો કંપનીના ફળચાની કામગીરી કરવા માટે નિમાયેલો વ્યક્તિ એટલે લિક્વિડેટર. બરાબર, હવે એના બે પ્રકારો છે, એ બે પ્રકારોને આપણે જોઈએ. બરાબર, અથવા એનો અર્થ જોઈએ. આની નિમણૂક કોણ કરે છે? બરોબર, જો લિક્વિડેટરના બે પ્રકાર, ઓફિશિયલ લિક્વિડેટર અને ખાલી લિક્વિડેટર. જ્યારે અદાલત કંપનીના ફરચાની કામગીરી કરવા માટે કોઈ અધિકારી કે વ્યક્તિ નિમે અદાલત, ત્યારે એને કહેવાય છે ઓફિશિયલ લિક્વિડેટર. અને જ્યારે કંપનીના સભ્યો કે શેરહોલ્ડરો કે લેન્ડરો કંપનીની ફરચાની કામગીરી કરવા માટે કોઈ અધિકારી કે વ્યક્તિને નિમે, ત્યારે એને ખાલી કહેવાય છે લિક્વિડેટર. બરોબર, અદાલત દ્વારા કંપનીના ફરચાની કાર્યવાહી કરવા નિમાયેલ વ્યક્તિ કે અધિકારી. બરોબર, અદાલત દ્વારા લિક્વિડેટરની નિમણૂક થાય તો એ ઓફિશિયલ લિક્વિડેટર છે. સભ્યો કે લેણદારો દ્વારા જ્યારે લિક્વિડેટરની નિમણૂક થાય ત્યારે એને કહેવાય છે લિક્વિડેટર. સભ્યો કે લેણદારો દ્વારા કંપનીના ફરચાની કાર્યવાહી કરવા નિમાયેલ વ્યક્તિ કે અધિકારી. બરોબર, તો પરીક્ષામાં ક્યારેક આનો તફાવત પૂછે છે. બરોબર, ડિટેલથી તમને કોઈપણ બુકમાં મળી જશે, તૈયાર કરજો. અને ઘણીવાર આ રીતે નીટ ટૂંકનો પણ પૂછાય છે. બરોબર છે, થેન્ક યુ.